રાજપીપળા ખાતે નર્મદા જિલ્લાના આરોગ્ય વિભાગમાં ફરજ બજાવતા 450થી વધુ કર્મચારીઓએ સામૂહિક માસ્ક સીએલ મૂકી ગાંધી ચોક ખાતે ધરણાનો કાર્યક્રમ યોજ્યો હતો. આરોગ્ય વિભાગના કર્મચારીઓએ વિવિધ માંગણીઓના મુદ્દે ગાંધી ચોક ખાતે ધરણાનો કાર્યક્રમ યોજી એક રેલીનું આયોજન કર્યું હતું અને જો તેમના પ્રશ્નોનો નિકાલ નહીં આવે તો 27 ડિસેમ્બરે ગાંધીનગર ખાતે કમિશનર કચેરીનો ઘેરાવ કરવાની ચીમકી આપી હતી. ની અંદર અમારી 13 પડતર માગણીઓ સામે અમે ગુજરાત સરકારની સામે આવેદનપત્ર આપીને અમારી માગણીઓ સ્વીકારવા માટે વિનંતી કરી હતી અને ગત 2019ની અંદર ફેબ્રુઆરીમાં અમે અચોક્કસ મુદતની હડતાલ 13 દિવસ રાખી હતી અને માન્ય નાણામંત્રી શ્રી નીતિનભાઈ પટેલ સાહેબ અને અમારા આરોગ્ય મંત્રી શ્રી પણ તેઓ જ છે તો એમની સાથે મૌખિક અને લેખિત સમાધાન થયું હતું કે આપની દરેક માગણીઓ વિશે વિચારવામાં આવશે અને એ માગણીઓ આજ સુધી સ્વીકારાઈ ન હોવાથી અમે ફરીથી હડતાલનું રણસિંગું ફૂક્યું છે અને 28 તારીખથી અમે રિપોર્ટિંગ બંધ, કામગીરી ચાલુ એ અમારા ગુજરાત રાજ્ય આરોગ્ય મહાસંઘના આદેશ મુજબ રિપોર્ટિંગ બંધ કર્યું છે, કામગીરી ચાલુ રાખી છે અને જે ઓનલાઈન ડેટા એન્ટ્રી ટેકો મોબાઈલમાં જે અહીંયાથી કરવામાં આવે છે એ તમામ કામગીરી અત્યારે લોગઆઉટ કરીને ઓનલાઈન અને ઓફલાઈન કામગીરી બંધ કરી છે. કર્મચારી મહાસંઘના આદેશ મુજબ આજ રોજ આખા નર્મદા જિલ્લાના 450થી વધુ કર્મચારીઓ અમારી 7 કેડરના ફાર્માસિસ્ટ, લેબ ટેકનિશિયન, મલ્ટીપર્પઝ હેલ્થ વર્કર, મલ્ટીપર્પઝ સુપરવાઇઝર્સ અને તમામ 7 કેડર સ્ટાફ નર્સ જેવી કેડરના અમારા કર્મચારીઓ આજે માસ સીએલ પર છે. અહીંયાથી અમે રેલી જિલ્લા પંચાયત નર્મદાથી કાઢી છે અને અમે રાજપીપળાના રાજમાર્ગો પર રેલી લઈને 12થી અમે 4 વાગ્યા સુધી ગાંધી ચોક પાસે ધરણા પર બેસીશું અને સરકારશ્રીને અમારી માંગો સ્વીકારવા માટે અમે અહીંયાથી અમે મક્કમ છીએ અને આરપારની લડાઈ લડવા માટે અમે તૈયાર છીએ. અમારી મુખ્ય માંગણીઓમાં ઉચ્ચતર પગાર ધોરણ અમને 30-સ્તરીય માળખા પ્રમાણે આપવું જોઈએ અને અમારો ગ્રેડ પે જે ટેકનિકલ કર્મચારીઓ પ્રમાણે નથી મળતો તો અમને ગ્રેડ પે પણ 2800 અને 4200ની અમારી માંગણી છે. ત્યારબાદ ઉચ્ચ કક્ષાના પ્રમોશનો બાકી છે, પીટીએ 0 કિલોમીટર પર બાકી છે અને બધાના MPHW ભાઈઓના તથા FHW ભાઈઓના નામાભિધાન, બહેનોના પણ નામાભિધાન બદલવાની અમે માગણી કરી છે તો અમારી આ મુખ્ય માગણીઓ રહેશે અને આવતી 17મી તારીખે અમે ગાંધીનગર ખાતે કમિશનર ઓફિસનો ઘેરાવો કરવા પણ જઈ રહ્યા છીએ. મિતેશ ભટ્ટ, આરોગ્ય મહાસંઘ પ્રમુખ શ્રી નર્મદા જિલ્લો.